વાત કરીએ અમદાવાદ શહેરની, તો અમદાવાદમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોર લોકોના પાર્ક કરેલા વાહનો પણ ચોરી કરીને જતા રહે છે. ત્યારે અમદાવાદમાં રિક્ષા ચોરીની ઘટના સામે આવી છે. આ રિક્ષા ચોરોને પોલીસે ઝડપી લીધા છે. સરખેજ મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતેના સ્ટાફના પોલીસ કર્મચારી રોહિતભાઈ વાલાભાઈ તથા ધર્મેન્દ્રસિંહ નારણભાઈ તથા હાર્દિકભાઈ અતુલભાઈને તેમના ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી મળી હતી કે સરખેજ મકરબા ગામ તરફના રોડ બાજુથી આવીને બેસમો પોતાના કબજામાં એક ઓટો રિક્ષા લઈને મકરબા પોલીસ હેડક્વાર્ટર ચાર રસ્તા થઈને વેજલપુર બુટભવાની મંદિર તરફના રોડ તરફ જવાના છે. તો પોલીસને માહિતી મળી હતી કે બંને ઈસમોએ પોતાના કબજાની ઓટો રિક્ષા ચોરી અથવા છળકપટ્ટી મેળવી હતી અને આ દરમિયાન ચોરીવાળી ઓટો રિક્ષાને લઈને બે ચોર ઈસમો સરખેજ મકરબા ગામ તરફ આવતા પોલીસે રિક્ષાને અટકાવી અને રિક્ષા ચાલકનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ 25 વર્ષીય દીક્ષિત ઉર્ફે શ્રવણભાઈ બાબાભાઈ સોલંકી જણાવ્યું હતું અને આ સખત મજૂરી કામ કરે છે અને તે હાલ ચામુંડાનગરે સેક્ટર 3 ચાણક્યપુરી સોલા અમદાવાદ શહેરમાં રહે છે અને જ્યારે તેનું મૂળ ગામ સેવાણી તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ છે. જ્યારે બીજા પકડાયેલ ઈસમનું નામ 19 વર્ષીય દિનેશભાઈ ઉર્ફે સતીશભાઈ કાનાભાઈ વાલ્મીકી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આ બીજો ઈસમ પણ ધંધો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ ઈસમ હાલમાં ગોકુલનગરના છાપરા મર્સિડીઝના શોરૂમની પાછળ ચાણક્યપુરી સોલા અમદાવાદ શહેર ખાતે રહે છે. જ્યારે તે મૂળ ગામ વડા તાલુકો શિહોરી અને જિલ્લો બનાસકાંઠાનો વતની હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે ચોરીની રિક્ષા કબજે લઈને બંને ચોરી સમોને પકડી પાડી વધુ કાર્યવાહી અને વિરુદ્ધ તપાસ હાથ ધરી.